જે પ્રમાણે જાહેરાતો કરી છે ત્યારબાદ જે ખેડૂતોને હાલાકી પડી રહી છે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ કેનાલની આસપાસ સિક્યુરિટી લાવવામાં આવી રહી છે તે તમામની વચ્ચે હમણાં જ હમણાં થોડાક સમય પહેલા થોડીક મિનિટો પહેલા જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સરદાર સરોવર નિગમને એક હજાર એકત્રીસ વધારાની સહાયની જાહેરાત થઈ છે આ તમામ મુદ્દા પણ આ ખેડૂતોને જે હાલાકી ભોગવવી પડી રહી છે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે રાજ્ય સરકાર આપશે કે કેમ આ તમામ ચર્ચા કરવા માટે વિશ્લેષક છે આ બંનેનું સ્વાગત છે ગૌતમભાઈ હું આપણી પાસે પેલા આવીશ જાહેરાત કરી ઇલેક્શન થયું આજથી આગલા વર્ષોની વાત કરીએ સોળ સત્તર અને સત્તર અઢાર ડિસેમ્બર અને જાન્યુઆરીમાં અને આ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે પાણીનો વપરાશ ગયા વર્ષે હતો એ આ વર્ષે લગભગ ડબલ ની ત્રબલ સુધી પહોંચી ગયો તો એટલું પાણી ગયું ક્યાં સાથે જ મહત્વની બાબત છે કે ખરેખર રાજ્ય સરકારને અવેરનેસ હતી કે જો અમે આ પાણી સૌની યોજના કે સી પ્લેન ઉડાવવામાં વાપરીશું તો આવનારા ઉનાળામાં ખેડૂતોને મુશ્કેલી પડશે સિંચાઈ માટે પાણી નહીં આપી શકે જાણી જોઈને આ પાણી વાપર્યું છે હવે સવાલ એવો આવે છે કે આખા આ પ્રશ્ન દરમિયાન પાણીના પ્રશ્ન દરમિયાન ઇલેક્શનનો સમય હતો એટલે પાણી એમને માટે વોટ બેંક હતી શાસક પક્ષને પાણીથી જ આ ઇલેક્શન જીતી શકવાની શક્યતાઓ હતી એટલે એમણે પાણી વેવડાવી દીધું એ પાણી વેવડાવી દીધું તો જે થયું તે આ જવાબ એવો આપે છે ધારાસભામાં ગઈકાલે કે ખેતરોમાં પાણી ગયું ચાલો ગયું માની લો તો પછી આ પાણી જે બધા ડેમમાં નાખ્યું જે બધી તળાવોમાં નાખ્યું એ પાણી તો અત્યારે હોવું જોઈએ ને જો તમે હાઈટ એકસો એકત્રીસે પહોંચ્યા સુધી પહોંચ્યું હતું આ વખતે પાણી અને એ પાણી પહોંચ્યા પછી પણ આજે એકસો છએ પહોંચી ગયું છે એકસો છ મીટરે પાણી ગયું ક્યાં મુખ્ય સવાલ તો એવો આવે છે શું ઇન્ડસ્ટ્રી લઈ ગયું શું આપણે પાણી પીવામાં વાપરી નાખ્યું કે સિંચાઈ માટે રહ્યું જ નહીં ખરેખર નર્મદા યોજના પાછળ પચાસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ શા માટે આ નર્મદા યોજના બનાવી હતી શા માટે અમારા જેવા માણસોએ બધી મહેનત કરી હતી આટલી બધી કે ખેડૂતોને પાણી મળે સિંચાઈનું પાણી મળે સિંચાઈની યોજના છે પીવાના પાણી કે ઇન્ડસ્ટ્રીની યોજના નથી ત્યારે આજે તમે ખેડૂતોને એમ છો કે પાક ના લેશો ઉનાળું આ પાણી તમને મળવાનું નથી પાણીનો વેડફાટ કર્યો એને કારણે આખી આ સમસ્યા ઊભી થઈ છે એ હકીકત સ્વીકારીને દિલગીરી વ્યક્ત કરી જોયો શાસકોએ બળવંતભાઈ આપની પાસે આવીશ આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે હાલાકિ શરૂઆત તમે કરી હતી આંદોલનની ક્યાંક બાવડાથી આપે ઝંડો ઉચક્યો હતો અને ત્યારથી લઈને અત્યારે ક્યાંક આ વિધાનસભા ગૃહમાં આ ચર્ચાનું કેન્દ્ર બનવા પાછળ ક્યાંક આપણી પોતાની ભૂમિકા શરૂઆતથી રહેલી છે પણ બળવંતભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળનું મૂળભૂત કયા કયા કારણો આપણે લાગે છે કે આટલા આટલા ફેક્ટર થયા જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે બિલકુલ જેમ ગૌતમભાઈ ઠાકર સાહેબે જે જણાવ્યું એ એકદમ સત્ય હકીકત છે રાજ્ય સરકારે કારણ કે ઇલેક્શન હોવાથી આ વખતે પાણીનો જે વેડફાટ કરી અને ગુનાહિત બેદરકારી જે દાગવી છે એના માટે એને ક્ષમા આપી શકાય એમ છે નહીં એક મુદ્દો મૂળ મુદ્દો જે છે એ ગૌતમભાઈએ કહ્યું એમ ચૂંટણી જે ટાઈમ હતો ચૂંટણીનો સમયગાળો આ વખતે આપણે સૌ જાણીએ છીએ કે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરે નર્મદા ઓવરફ્લો થતી હતી આ વખતે આપણને વારંવાર આપણે આ ડિબેટમાં ચર્ચા કરી છે કે એકસો ને ત્રીસ મીટર સુધીનો પાણીનો જથ્થો આપણને અફાટ પાણી મળ્યું છે આ વખતે એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટરે જે ઓવરફ્લો થઈ અને સમુદ્રમાં વહી જતું હતું નર્વા દરવાજા નખાતા આ વખતે આપણને એકસો આડત્રીસ મીટરની હાઈટ મળી છે એમાં એકસો ને ત્રીસ મીટર પાણીનો જથ્થો આ વખતે આપણને મળ્યો છે જે જે નબળા ચોમાસાની વાત કરવામાં આવી રહી છે એ પણ પોકળ છે અતિવૃષ્ટિ હતી અને પૂરતા પ્રમાણમાં નર્મદામાં પાણી હતું એકસો ને ત્રીસ મીટરનો રાજ્ય સરકારે ઉત્સવ મનાયેલો અને ખેડૂતો પણ ખુશ હતા પરંતુ એ પછી જે રીતે ચૂંટણીના સમયગાળામાં ચૂંટણીના માહોલમાં જે રીતે આખા ગુજરાતમાં પાણી વહાવડાવવામાં આવ્યું કેનાળો સબ કેનાળો માઇનર કેનાળો કોઈ પાણીનું આખા ગુજરાતમાં રણીધણી નહોતું અને જે સ્થિતિ રાજ્ય સરકારે પાણીની આ પ્રદેશમાં સર્જી છે એના માટે બિલકુલ રાજ્ય સરકાર જવાબદાર છે અને એમાં પણ ગઈકાલે વિધાનસભામાં માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું છે એ એકદમ શરમજનક અને ખેડૂતોનું અપમાન કરવા માટેનું નિવેદન છે અને આ ખેડૂતોની મજાક કરવામાં આવી રહી છે આ પ્રદેશમાં જ્યારે કોંગ્રેસ પણ આ મુદ્દે રાજકીય બાબતોના સહારો લઈ અને જે રીતે હલકી રીતે આ મુદ્દાઓ ચર્ચી રહી છે એ પણ વખોડવા માટે પૂરતું છે કારણ કે જે જે સ્થિતિ આજે ગુજરાતના ખેડૂતોની પાણીને લઈને થઈ છે આખા દેશમાં ખેડૂતોની કફોડી સ્થિતિ છે અને ગુજરાતમાં ખાસ કરીને આ વર્ષે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે સરકારે પોતે આ આફત આણી છે એના માટે જવાબદાર છે અને એમાં પણ જે હાસ્યાસ્પદ ગૌતમભાઈ એનો ઉલ્લેખ કર્યો એ નીતિનભાઈ જવાબ કેવો આપેલો કે હમણાં કોઈ ધારાસભ્ય કહ્યું કે પાણી તો ખેતરમાં જ ગયું અરે ભાઈ આ મજાક ચાલે છે આ ખેડૂતોની મશ્કરી કરવા બેઠા છો તમે આ જ રીતે જો બંને પક્ષો આ પ્રશ્નોને લઈને આવે હલકી ફુલકી રીતે આ ઇશ્યુને લેશો તો તમને આ ગુજરાતના ખેડૂતો ક્યારેય માફ કરશે નહીં હું આપણે અટકાવીશ આપણે કહ્યું કે વિરોધ પક્ષ દ્વારા ક્યાંક ખેડૂતોની સાથે ઊભા રહ્યા નથી વિરોધ પક્ષ પોતાની જે વિરોધની ભૂમિકા છે જે ખરેખર કરવી જોઈએ શાસક પક્ષ વોટ એવર જયારે કોંગ્રેસ પાર્ટી પોતે એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં જે સિત્તેર સીટો એમના રૂરલ એરિયામાંથી મળી છે જ્યાં મોટા ભાગના ખેડૂતો છે અને એમણે તમને જીતાડ્યા છે એવું તમે પોતે સ્વીકારતા હોય તો જે પ્રશ્ન આ વખતે પાણીનો હોય કે ખેડૂતોના અનેક સમસ્યાઓ છે ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને આ વર્ષે તો આ ગંભીર કટોકટી જે આવી છે પાણીની અને જે સર્જી છે સરકારે એને લઈને કોંગ્રેસે જે આક્રમક વલણ દાખવવું જોઈતું હતું એમાં કોઈ પણ જાતની એમણે વફાદારી રાખી નથી એમાં ઢીલાસ પડતી નીતિ છે અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આ મુદ્દે ચૂકી ગઈ છે અને એ એનું તમામ ખેડૂતો નોંધ લઈ રહ્યા છે અને એની અસર આવનારી ચૂંટણીઓમાં થવાની છે બિલકુલ જી જે પ્રમાણે આપે કીધું કોંગ્રેસ કોઈ ભૂમિકા નથી અગાઉ દારૂબંધી થી લઈને પાટીદાર આંદોલન યુવા નેતાની રાહ જોઈ રહ્યું છે ફરી કોઈ કિસાન નેતા બહાર આવે એ હીરો બને ભવિષ્યમાં કોઈક રાજકારણના પક્ષમાં જાય એ તમામ ની વચ્ચે આપણે આ ચર્ચા છોડી ગૌતમ ભાઈ હું તમારી વચ્ચે આવીશ રાજ્ય સરકારના જવાબો ગોળ છે સ્પષ્ટતાપૂર્વક જવાબ હજુ સુધી મળ્યો નથી પાણીના મુદ્દાને લઈને વિધાનસભામાં હોય કે એની બહારની ચર્ચા હોય પાણી પર સ્પષ્ટતા હજુ રાજ્ય સરકારે આપી નથી અને ક્યાં જવાબ આપ્યા છે તો એવા જવાબ આપ્યા છે કે લોજિકલી જોવા જઈએ તો નાના છોકરાઓ પણ આ જવાબને સ્વીકારે નહીં શું કહેવા માંગશો એટલે ગુનાહિત બેદરકારી અમે કહીએ છે અને ગુનાહિત બેદરકારી એટલે ટેક ઇઝ અઝ ગ્રાન્ટેડ કશું થવાનું નહીં પાણી માટે આપણે શા માટે માથાકૂટ કરીએ પાણીનું જે કરવું હતું એ કરી લીધું સી પ્લેન ઉડાડ્યું પાણી બધા ડેમોમાં નાખ્યું તમે કોઈ દિવસ એવું જોયું છે ખરું કે જુલાઈ મહિનામાં વરસાદ પડે ત્યારે ડેમ ભરો તમે તે પાછો આ પાણીથી નર્મદાના પાણીથી ચેક લઈ જાઓ એ તો થેન્ક્સ ટુ મેધા પાટકરને છે ધન્યવાદ મારા છે એમને કે એક અક્ષર બોલ્યા નથી કે તમે લિફ્ટ ઇરિગેશનથી પાઇપ ઇરિગેશનથી આ નર્મદાનું પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા એ ખરેખર ટ્રિબ્યુનલમાં લખ્યું જ નથી આ નહેરોની યોજના છે અને નહેરોની યોજના પહેલેથી બરોબર આ બાર વર્ષ કે તેર વર્ષ આપણા વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી રહ્યા હતા એક પણ નહેર નહીં બાંધી કાયદ એ લોકો જાહેર એની અંદર કહ્યું છે ધારાસભામાં કહે છે કે વીસ હજાર નવસો ને એકાવન તો બાકી છે નાની નહેરો કરીને ખેડૂતોને પહોંચાડવાનું છે પાણી ઢાળિયા બનાવવાના છે કે જે ઢાળિયા બને તો ખેતરમાં પાણી જાય આ પચાસ ફરી વાર કહું છું કે આ પચાસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા તે ખરેખર સિંચાઈની યોજના છે અને સિંચાઈની યોજનામાં ખેડૂતોને પાણી મળતું નથી એવી પરિસ્થિતિ ઊભી કરી છે અને એવી રીતે જવાબો આપે છે ધારાસભામાં કે એમને કંઈ રસદ ન હોય જે થવું હોય તે થાય પાણી પીવાનું માટે કહીશું આપીશું એવું મુખ્યમંત્રી એવું કે કે પીવાનું પાણી તો આપીશું સિંચાઈ ભૂલી જાઓ કાયદો તો એવું કહે છે નર્મદા ટ્રિબ્યુનલમાં એવું લખ્યું છે કે નર્મદાનું પાણી અઢાર ઇંચ ખેડૂતોને આપવાનું દર વર્ષે દસ ઇંચ અને આઠ ઇંચ કરીને અઢાર ઇંચ આપવાનું એટલે મહિનો નથી લખ્યો મુખ્યમંત્રી કહે છે ડેપ્યુટી ચીફ મુખ્યમંત્રી કહે છે કે અમે ઉનાળામાં નહીં આપીએ એવું એ કહી શકે નહીં ટ્રિબ્યુનલના એવોર્ડમાં લખ્યું છે કે ખેડૂતો માગે ત્યારે અઢાર ઇંચ તમે એમ કહો ભાઈ આ વખતે હું ઉનાળું પાક કરવાનું શિયાળું નથી કરવાનું ખેડૂત એમ કહી શકે અને તે પાણી માગી શકે કારણ કે આ ટેક્સ પેરના પૈસામાંથી બનેલી યોજના છે કોઈનું ઓબ્લિકેશન નથી લીધું અમે અમારા પૈસા છે તે વખતે આ દસ ઇંચ અને આઠ ઇંચનો ઉપયોગ કેવી રીતે કરવો તમે ના કહી શકો જ નહીં કે ઉનાળામાં પાણી નહીં આપવું કેવી રીતે કહી શકો છ મારે પીવા માપવાનું પીવાનું સેકન્ડરી સેકન્ડરી છે ખેડૂતોને પહેલું સિંચ એ માપવાનું છે પણ આ તો સાયકલ ઊંધી ચાલે છે સાયકલ એવી ચાલે છે કે ઇન્ડસ્ટ્રી પાણી લઈ જાય અને હિસાબ માગે છે ખેડૂતો કે હિસાબ આપો ક્યાં ગયું પાણી આટલું બધું તો કોઈ હિસાબ નથી ચોપડે હિસાબ નથી જેના પૈસા લેવાના છે મજાક કરવામાં આવે છે હિસાબને વિધાનસભામાં અને આ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ શું ચીજ છે એ નફા નુકસાન કરતી કંપની છે લિમિટેડ એમાં નફાનું પાણી વેચીને પૈસા લેવાના છે ત્યારે ખેડૂતોને પાણી નહીં આપીને ખેડૂતોને પહેલું પાણી આપવાનું છે પીવાનું પછી છે અને ફરી ટેન્કરયુક્ત ગુજરાત થવાનું છે પીવાના પાણી માટે પણ ટેન્કરયુક્ત જે કહેતા હતા ને કર્ફ્યુ મુક્ત ટેન્કર મુક્ત ગુજરાત છે એ વિકાસનું મોડલ સારામાં સારું મોડલ હવે આ થવાનું છે કે ટેન્કરથી પાણી બધે પીવાનું મોકલશે ખેડૂતોને લબડાવશે બળવંત સરકારની ભૂમિકાને લઈને પ્રશ્ન પૂછી સરકાર ક્યાંક આ બાબતને લઈને ગંભીર છે કે પછી હજુ અહંકાર એટલો જ છે કે જેટલો અગાઉ હતો સાથે ભારતીય કિસાન સંઘની ભૂમિકા કેવી છે આ વસ્તુને લઈને આ જે પરિસ્થિતિ જળ સંકટ ઊભું થયું છે પહેલું હું અક્ષય એ કહું કે જે જળ સંકટ ઉભું થયું છે એમાં હમણાં રાજ્ય સરકારના નિગમના એક અધિકારીએ જાહેર નિવેદન આપેલું કે નર્મદામાં હજુ પણ બે હજાર સત્તર અઢારમાં પણ વરસાદ ના પડે તો પણ પૂરતું પાણી છે જાહેરમાં હવે તમે કેવી હાસ્યાસ્પદ વાતો કરો છો સરકારની વાહવાહી કરવામાંથી અધિકારીઓ પણ ઉણા ઉતરતા નથી જ્યારે કે બસો ને ચૌદ કિલોમીટરની આ નર્મદા ડેમનો જે ઘેરાવો છે એ હાલ માત્ર નેવ કિલોમીટરથી અંદર સંકળાઈ ગયો છે અંદર ડેમ ખાલી છે તળિયા છે ત્યાંસી મીટર સુધી તમે પાણી લેવાનું કહ્યું છે અને જેમ ઠાકર સાહેબે કહ્યું મૂળભૂત રીતે આ નર્મદા સિંચાઈ યોજના ખેતી માટેની યોજના હતી એને તમે તબક્કાવાર પીવાના પાણી માટે વાપરો છો કંઈ વાંધો નથી અમને ખેડૂતોને એના માટે કંઈ વાંધો નથી પરંતુ તમે ખેડૂતોને પ્રાયોરિટી તો આપો તમે ઉદ્યોગોને પાણી આપવાનું શરૂ કરી દીધું છે નર્મદા નિગમના પાણીને ઉદ્યોગોમાં ભરપૂર આપવામાં આવે છે ચાહે એ ટોરન્ટ પાવર હોય ચાહે કોકાકોલા હોય ચાહે આનું ગમે તે કંપનીઓએ ભરપૂર એમને ક્યાંય કોઈ કપાત આપવામાં આવતી નથી અને જે મેળાપણા આ સરકાર કરી રહી છે એ પણ ખેડૂતોના ધ્યાનમાં છે એના જવાબો પણ સમય આવે ખેડૂતો આપશે મૂળ મૂળભૂત તમે જુઓ ને તો આ વર્ષે સરકારના આંકડા આવ્યા છે ને સાત બત્રીસ લાખ ટનનો અનાજનો ઘટાડો આવ્યો છે ચાલુ સિઝનમાં આ અસર અત્યારથી વર્તાવા માંડી છે સરકારી આંકડા છે આ હું આ મારા આંકડા નથી હાલમાં જ આ આંકડા આવ્યા છે સાત પોઈન્ટ બત્રીસ લાખ ટનનો આ શિયાળુ પાકમાં ઘટાડો આવ્યો છે હવે તમે આ આંકડા ચાલુ થઈ જવા જોઈએ રહ્યા છે સરકારની ખેડૂતો પ્રત્યે અને ઉદ્યોગો પ્રત્યે જેટલી સ્થિતિમાં ફરક છે એનો હું એક દાખલો આપું તો સુડતાલીસ હજાર કરોડની વીજળી સરકારે ઉદ્યોગ પ્રાઇવેટ ઉદ્યોગો પાસેથી ખરીદી અને ઉદ્યોગોને જ આપી દીધી ઉદ્યોગોને જ આપી દીધી જ્યારે કે આ સ્થિતિમાં ખેડૂતોને પોતાના બોરવેલ ચલાવવા માટે જે પાણીની સ્થિતિ આ શિયાળો ઉનાળુમાં થઈ છે ત્યાં પા લાઇટની વીજળીની જરૂર છે સરકાર ત્યાં ધ્યાન આપવાની જગ્યાએ ઉદ્યોગોમાં ભરપૂર ધ્યાન આપે છે તો બંધ જ છે નવા કનેક્શનો પાંચ વર્ષથી પેન્ડિંગ બન્યા છે હવે તમે જ્યારે બે હજાર બાવીસમાં કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય તમે ખેડૂતોની આવક બમણી કરવાના જે કંઈ વાયદાઓ કરી રહ્યા છો એમાં હકીકત સત્યની નજીક પણ તમે નથી એના ટેકાના ભાવ હોય કે ચાહે બેઝિક જ્યાં સુધી તમે ખરેખર પૂરી પાડવામાં તમે હજુ ફાંફા મારી રહ્યા છો ત્યાં ડબલ આવક કરવાના વાયદા તો ભૂલી જાવ તમે એટલે મૂળ આ આ ખેડૂતોની સ્થિતિ છે એમાં સુધારો આવવા નથી તમને કહું માસિક આવકના આંકડા સરકારે જાહેર કર્યા સાત હજાર રૂપિયા ખેડૂતોની માસિક આવક છે અને સરકારે પોતે જ ખેડૂતોનો ખર્ચ માસિક બતાવે સાત રૂપિયા હવે દર બસો ને બોતેર રૂપિયા છે દૂધની થેલીઓ ના આવે દૂધની વર્ષની થેલી મહિનાની આવે નહી આ મજાક કરો છો તમે ખેડૂતો સાથે આ મજાક કરવા આ ખેડૂતો જ મળે છે તમને એટલે આ ખેડૂતોનું શોષણ અને જે જે સ્થિતિ અને જે જે રીતે ખેડૂતોની યોજનાઓ કે ખેડૂતોને લઈને આ સરકાર ચાલી રહી છે એમાં તો કઈ ખેડૂતો માટે કોઈ નવી વાત નથી ખાસ ખેડૂતોની મજાક થઈ રહી છે ક્યાંક વોટર બેંક તરીકે ઉપયોગમાં લેવામાં મળે છે જે રીતે સરદાર સરોવર એક વોટર બેંક બની ગઈ છે એ જ રીતે ખેડૂતો બી ફક્ત વોટ છે પરિસ્થિતિ આવે પૂરમાં ખેડૂતોને મદદ મોકલવાની પૂરની જે વાત કરું બનાસકાંઠાની જે જાહેરાત ની વાત થઈ હતી હજુ પણ ક્યાંક પ્રશ્ન પૈસા મળ્યા છે કે નથી મળ્યા એના પર મોટો સવાલ ઉભો રહી ગયો છે સાથે જ જે નુકસાન ખેડૂતોને થયું તું એની મદદ ખરેખર પહોંચી છે કે કેમ આ પણ એક સવાલ છે જ્યારે હવે જળ સંકટની વાત છે તો આ ખેડૂતોને કોણ આપશે રાજ્ય સરકાર જાહેરાત કરશે કે અમે જે પણ નુકસાન જે ખેડૂતોને થશે અમે ભરપાઈ કરીશું કેમ કે વોટમેંગ માટે નુકસાન થયું છે એટલે સવાલ એવો છે અક્ષત કે જે તમે જાહેરાતો કરો છો એ જાહેરાતોનો અમલ થાય છે ખરો વડાપ્રધાન શ્રી આવ્યા બનાસકાંઠામાં આટલું મોટું પૂર આવ્યું સારું થયું બધું પહેલે દિવસે કહ્યું પંદરસો કરોડ રૂપિયા હું આપીશ સેન્ટરની આજ દિન સુધી પૈસા આવ્યા નથી એવું ધારાસભામાં કહેવામાં આવ્યું એટલે જે ખેડૂતોની ખેતી હતી અને જે રીતે એમના ઘરબાર લૂંટાઈ એ પાણીમાં વહી ગયા એમને આજ દિન સુધી એ લોન મળી પંદરસો કરોડમાંથી કશું મળ્યું નથી એટલે તમારે જાહેરાતો કરીને ખુશ કરવાના છે અને આગામી મે મહિનામાં અને એપ્રિલના અંતમાં જે અર્ધ દુકાળ જેવી સ્થિતિ થવાની છે ગુજરાતમાં પાણીની દુકાળ તો નહીં કહી શકાય દુકાળ થશે કે કેમ હજુ કેવું વહેલું છે અર્ધ દુકાળની પરિસ્થિતિ જે થવાની છે એમાં પાણીનું મિસમેનેજમેન્ટ માટે સંપૂર્ણ જવાબદારી એમની એમની સરકારની છે શાસક પક્ષની છે અને મારે તો એમની સામે આક્ષેપ છે અને તોમતનામું મૂકું છું આ પ્લેટફોર્મ પરથી કે એમની ગુનાહિત બેદરકારી છે અને ગુનાહિત બેદરકારી માટે ખેડૂતોએ આગેવાની લેવી પડશે અને જ્યાં લડવું પડે ગુનાહિત બેદરકારી છે ક્રિમિનલ ક્રિમિનલ જે કહી શકીએ આપણે ગુના સહિત કે ખેડૂતોને મારી દેવાના પાણી નહીં આપવાનું પાકની દશા બગડી જાય શરૂઆતમાં ચોમાસેમાં પાક ધોવાઈ ગયો વરસાદ વધારે કેનાલો તૂટી સરદાર સરોવર નિગમની તમે જુઓ તો ખરા મેન્ટેનન્સ નથી મેન્ટેનન્સ તો થતું નથી કેનાલો કેનાલો તૂટી જાય છે ખેડૂતો પાણી ભરાઈ જાય છે આ બધી ગુનાહિત બેદરકારી છે સરકારની એમાં કોઈ કે તો અવાજ ઉઠાવવો પડશે અમારે આગ્રહ છે ખેડૂતો આગેવાની લે અને સમાજ એને ટેકો આપશે ભાઈ ખેડૂત આગેવાની લે અને રસ્તા પર આવે અને રાજ્ય સરકારને સભાન કરે ઊંઘતા જગાડે કે ખરેખર નુકસાન થઈ રહ્યું છે તમારી નીતિઓની તમારી રીતોના કારણે તમારા નિયમો અને તમારા અહંકારથી લઈ તમારી પોતાના જાહેરાતોથી અમારું દેવ તમારા જાહેરાતો થી અમારા ઘર નથી ચાલવાના તમારી જાહેરાતોથી અમારું પેટ નથી ભરાવાનું આ તમામ વસ્તુનું ભાન જ્યારે ખેડૂતો રાજ્ય સરકારને કરાવશે તેના માટે આપ સાથે જ ખેડૂતો કેવી રીતના આગળના પ્લાનિંગ કરી રહ્યા છે કે પાણી નથી મળતું પંદર તારીખથી બંધ કરી દીધું છે લોકો એવો બી આક્ષેપ છે કે પંદર તારીખની એની પહેલા બંધ કરી દીધું છે આ પહેલા બંધ થઈ દ્યુ છે આવો પણ લોકોમાં તમામની વચ્ચે રાજ્ય સરકાર જોડે ઝઘડી અને પાણી લેવાની વાત છે ત્યારે ખેડૂતો આવનારા સમયમાં કેવા પ્રકારનો દેખાવ કરશે કેવા પ્રકારના આંદોલનો જોવા મળશે અને ક્યાંક નહીં આપવામાં આવે પાણી રાજ્ય સરકાર જીત પર રહેશે અહંકાર જાળવી રાખશે તો ખેડૂતો કેવા કેવા પગલા ભરશે હું તમને અક્ષય એક બીજી એ એ વાત આપણે એક તો હવે સ્વીકારી લેવાની છે કે રાજ્ય સરકારે પાણીનો વેડફાટ કર્યો છે અને એની પરિસ્થિતિનું જે પરિસ્થિતિનું નિર્માણ આ કર્યું છે એ રાજ્ય સરકારે પોતે કર્યું છે એમના જાણ્યામાં હોય કે અજાણ્યામાં હોય પણ આ કૃત્ય એમનાથી થયું છે એ નિર્વિવાદ છે એક બીજું હવે પ્રશ્ન આપણે જે કંઈ બખાળા કરવાના હતા જે આંદોલન કરવું કે બખાળો કરો કે તમે જ્યાં વિરોધ કરો પાણી સરકાર પાસે છે અને એ તો હવે ફેક્ટ બાબત છે નર્મદા ખાલી છે બીજા ડેમોની સ્થિતિ પણ થા સારી નથી એટલે હવે અમે તો પ્રશ્ન એ કરીએ છીએ કે અત્યારે તો આ થઈ ગયો હવે ઉનાળો પાક તો લેવાવાના નથી અને જે ઉનાળો રાજ્ય સરકારને એ પણ ખ્યાલ નથી કે ઉનાળો પાકોની શરૂઆત ક્યારથી થાય છે આખી રાજ્ય સરકાર કૃષિ કૃષિ જે ક્ષેત્ર એમ જે મંત્રાલય છે એને પણ એ ખ્યાલ હોવો જોઈએ કે ઉનાળુ પાકની શરૂઆત ક્યારે તમે જ્યારે ડિસેમ્બર પહેલાં એની જાહેરાત કરવી જોઈતી હતી અને દાખલા તરીકે અમારી ફતેવાડી જે યોજના છે એમાં તમને બે વિધાનસભાઓ અમારા ત્રણ વિધાનસભાઓ આવે દસ કોઈ ધોળકા અને સાણંદ ત્રણ વિધાનસભા લાગે છે આ ત્રણ વિધાનસભામાં ચૂંટણી જીતવા માટે રાજ્ય સરકારે પાણીની બાબત દબાઈને રાખી તમે કેટલો ગંભીર મુદ્દો છે ગૌતમભાઈ હું તમને એની વાત કરું ત્રણ ત્રણ વિધાનસભાના ત્રણસોથી વધારે ગામોમાં આ ગુનાહિત બેદરકારી દાખવી અને આજે ખેડૂતોની જે સ્થિતિ થઈ છે દયનીય એની એની કેટલી જવાબદારી આ રાજ્ય સરકાર લઈ રહી છે ગેરજવાબદાર છે એને લઈને તમને આ દાખલો આપવું કે જે જાહેરાત એમને નવેમ્બર નવેમ્બર મારું અક્ષય પૂરું કરી લેવા તો નવેમ્બર ડિસેમ્બરમાં જે જાહેરાત કરવી જોઈતી હતી એ ચૂંટણીના સંદર્ભે દબાઈને રાખવામાં આવી અને ભરપૂર એમની ચૂંટણી સભાઓમાં ચાહે મોદી સાહેબ હોય ચાહે अमित भाई शहा होय च भूपेंद्रसिंह चुडसमा होय તમામ મંત્રીઓ બેફામ વાણી વિલાસ કરી અને આ વિસ્તારને ગેરમાર્ગે દોરી અને ઉનાળું ડાંગરનું વાવેતર કરાવી નાખ્યું છે હજારો કરોડો રૂપિયા ખેડૂતોના ડુબાડી દીધા છે આજે ત્રણસો થી વધારે ગામોમાં ડાંગરનો પાક નિષ્ફળ છે આ કરોડો રૂપિયાની જવાબદારી કોણ લેશે અને જે વીમા યોજનાઓ ચલાવી રહી છે રાજ્ય સરકાર જે ધંધો કરી રહી છે પચીસ કરોડ રૂપિયાનું વીમા પ્રીમિયમ ગયા વર્ષે પંદર સોળનું ઉઘરાયું હતું અગિયાર કરોડના દાવા માત્ર મંજૂર કરી અને ચૌદ હજાર કરોડ રૂપિયા

જે પ્રમાણે તેમનાથી પાણી પેડફામાં આવ્યું છે અરજી તે તેમની ભૂલ છે બધા ધારાસભ્યો સીએમ ડેપ્યુટી સીએમ જનતા સમક્ષ આવી પોતાની ભૂલ સ્વીકારે અને જે નુકસાન ખેડૂતોને થયું છે એનું વળતર આપે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને તમામ લોકો કે જે પાણીના ન મળવાના કારણે ભૂખ બનવાના છે તમામ લોકો આશા રાખે છે કે રાજ્ય સરકાર અને તેમના પદાધિકારીઓ અધિકારીઓ તમામ લોકો માફી માંગે અને જે પણ નુકસાન થાય તેનું ભરપાઈ કરે તો આ તો આપની સબ્જેક્ટ આપની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર